ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ છે તે દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા ખેડૂતો સમયનો સદુપયોગ કરીને નવી ખેતી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી શકે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. હાલમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરૂમની ખેતી પદ્ધતિ પર ત્રિદિવસીય ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના જુદા જુદા 17 જિલ્લાઓમાંથી કુલ 110 જેટલા ખેડૂતો આ ઓનલાઈન વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે. ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતો ઓનલાઈન ગુગલ મીટ એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવીને વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર કે પટેલે ખેડૂતોને મશરૂમની ખેતી કેવી રીતે લાભદાયી છે તેની સમજ આપી હતી. વર્કશોપનું આયોજન ડોક્ટર યોગેશ પવાર દ્વારા થયું છે. ભારતની અંદર જેટલા પણ આ મશરૂમ વિશે જ્ઞાન ધરાવતા જેટલા વૈજ્ઞાનિકો છે, અલગ અલગ નેશનલ સેન્ટરના વૈજ્ઞાનિકો છે, એ લોકો એમને માર્ગદર્શન આપવાના છે અને ખેડૂતોને ઘરે બેઠા માર્ગદર્શન મળવાનું છે. આ તાલીમની અંદર 17 જિલ્લાઓમાંથી 110 જેટલા ખેડૂતો એ સહભાગી થઈ ગયા છે અને એમાંથી 5-6 જેટલી મહિલા ખેડૂત પણ છે. તો આ એક ખૂબ સારું એવું કન્સેપ્ટ અમે એની શરૂઆત કરી છે. લગભગ 101 ખેડૂતો એમાં પાર્ટિસિપેશન કર્યું અલગ અલગ જિલ્લામાંથી. એક વસ્તુ હું ચોક્કસપણે માનું છું કે બનાસકાંઠાના ખેડૂતો ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે અને આ ટ્રેનિંગ મારફતે એ પોતે આ ટ્રેનિંગના અંદર જે પણ શીખ્યા સમજ્યા તેનું અમલીકરણ કરી અને એ વિષય ઉપર કાર્ય કરશે અને પોતાની આગવી ઓળખ જે છે એ બનાસકાંઠા નહીં, ગુજરાત નહીં પણ ભારતવર્ષ સુધી એનો ફેલાવો કરશે અને આનો તમામ શ્રેય જે છે એ બનાસકાંઠાના ડીસા કેવી કે કેન્દ્રને જશે. હાલ કોરોના સંક્રમણ અને લોકડાઉન કાળમાં ખેડૂતોને કેરી વેચાણ કઈ રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. જોકે નવસારી પાલિકા તેમની મદદે આવી છે. પાલિકાના સહયોગથી નવસારી એપીએમસીએ નવસારીમાં ખેડૂતોની કેરી સીધી ગ્રાહકો પાસે પહોંચે તે માટે પાલિકાના પ્લોટમાં કેરી બજાર શરૂ કર્યું છે. ખેડૂતો પોતાની કેરી અહીં લાવીને ગ્રાહકોને સીધી વેચી શકે છે. ખેડૂતોને તો યોગ્ય ભાવ મળે છે પરંતુ સાથે લોકોને પણ સારી કેરી મળી રહે છે. કેસર કેરી અને લંગડા કેરી ગ્રાહકો સુધી સીધી પહોંચી રહી છે. ખેડૂતો ડાયરેક્ટ અહીંથી કેરી નવસારી નગરપાલિકાના પ્લોટ ઉપરથી ડાયરેક્ટ કસ્ટમરોને એટલે કે ગ્રાહકોને વેચી શકે તે માટે નવસારી એપીએમસી અને નવસારી નગરપાલિકા દ્વારા આ કેરીનું વેચાણ કેન્દ્ર અહીં ઊભું કરવામાં આવ્યું છે. ટોટલી વર્લ્ડમાં કોવિડ-19ની જે મહામારી, વૈશ્વિક મહામારી ફેલાઈ રહી છે એની અંદર અમે એક ચિંતામાં હતા કે ભાઈ કેરીનો પાક